આ ફ્રૂટ 1995 થી કાર્યરત છે ગુજરાતમાં. ધીરે ધીરે કરીને આર્ટિઝનોને શોધીને આજે 12 રાજ્યો સાથે જોડાયું છે, અને જે ખાસ કરીને હાથથી જે કામ થાય છે હેન્ડમેડ એનો જ ઉપયોગ કરવામાં આવે છે. જે પ્રોડક્ટ તૈયાર થાય છે એ પ્રોડક્ટનો સેલ કરવા માટે, કારણ કે દૂર દૂરના ગામડાઓમાં બેસીને પ્રોડક્ટ તો તૈયાર થઈ ગઈ પરંતુ એનું વેચાણ ક્યાં કરવું, એટલે એ જ પ્રશ્ન એમને મૂંઝવતો હતો. બીજો પ્રશ્ન એમનો હતો ડિઝાઇનનો. એ લોકો ચીલાચાલુ ડિઝાઇનો કરતા હતા અને એટલા માટે જ્યાં પણ સેલમાં જતા હતા, પ્રદર્શનમાં જતા હતા, તો તેમનો માલ વેચાતો નહોતો અને કોઈ કોઈ એનજીઓ એને બહુ જ ઓછા ચાર્જથી ખરીદી લેતી હતી. એટલે અમે બે વિકલ્પો શરૂ કર્યા, એક ડિઝાઇનર તૈયાર કરીને એમને ડિઝાઇન આપી, બીજું કલર કોમ્બિનેશન શીખવાડ્યું અને ત્રીજું ડિઝાઇન શીખવાડ્યું. આ ડિઝાઇનોને કારણે અને કલર કોમ્બિનેશનને કારણે આજે ક્રાફ્ટ લગભગ 11 જેટલા રાજ્યો સાથે સંકળાયેલું છે, અને દર વર્ષે 2 વાર તેઓ એક્ઝિબિશન કરે છે અને એક્ઝિબિશનમાં અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ એનજીઓ આ બધા વ્યક્તિગત રૂપે પણ આવે છે અને એઓ એમનો જે પ્રોડક્ટ છે એ વેચીને જાય છે. અહીં માત્ર આવવું અને જવું એ વિષય નથી રહ્યો, પરંતુ એની સાથે સાથે એમના પરિવારની અંદર ઉંચાસ આવે, એમના બાળકો અભ્યાસ કરે, એમના હેલ્થના પ્રશ્નો હોય તો એનું પણ સોલ્યુશન આપવામાં આવે છે, રાજ્ય સરકારની યોજનાઓનો પણ એમને લાભ પ્રાપ્ત થાય એ પણ જોવામાં આવે છે, અને એક પરિવારના ભાવથી જ આ કામ થતું હોય છે. અવારનવાર એમના ઘરની મુલાકાતો પણ લેવામાં આવે છે કે એમના ઘરમાં કોઈ તકલીફ તો નથી ને, એ પ્રકારે પણ એમને સહયોગ કરવામાં આવે છે. અને એટલે સુરતમાં દર વર્ષે આ પ્રકારનું એક્ઝિબિશન થાય છે, પરંતુ જ્યારે કોઈ પણ એક્ઝિબિશન થાય ત્યારે જો લોકલ સહકાર પ્રાપ્ત ન થાય, લોકલ પ્રચાર પ્રસાર ન થાય, તો ખરીદદારને ખબર નથી હોતી. કેટલાક એવા પરિવારો છે કે જે પરિવારો માત્ર ને માત્ર ક્રાફ્ટમાંથી જ પોતાની પ્રોડક્ટ ખરીદતા હોય છે, પણ એમને એ ખબર પડવી જોઈએ કે આ દિવસે એનું એક્ઝિબિશન છે. એટલે હું તો પત્રકાર મિત્રોને પણ એ વાત કરું છું કે આપ પણ સહયોગ કરો કે જેથી કરીને આપની ચેનલો જોઈને પણ લોકો આ માલ ખરીદવા માટે આવે, કારણ કે આપણે આ પરિવારોને ઉપર લઈ જવાના છે, આર્થિક રીતે, શારીરિક રીતે પણ, અને એક સાંવેગિક રીતે અને દેશના એક નાગરિક તરીકે પણ એમની ગરીબાઈમાંથી તેઓ બહાર નીકળે એ જ ભાવ આની પાછળ રહેલો છે. અને એટલે આજે એક્ઝિબિશન હતું, એક્ઝિબિશનના ઉદ્ઘાટનમાં હું અહીં આવી હતી, અને જેટલા લોકો આની સાથે સંકળાયેલા છે એ બધાને જ હું શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. બેન, તમે પોતાની તમારી સ્પીચમાં એક ખાસ વાત કરી કે દીકરીઓને ભણાવી, અને જે પરિવારો ગરીબ છે એ પરિવારોએ ખાસ પોતાની દીકરીને ભણાવીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવવું, આની પાછળનો ઉદ્દેશ શું છે? લોકો ઉદ્દેશ જાણતા નથી ભાઈ. એક દીકરી ભણી હોય ને તો બે પેઢીને તાર, બે પરિવારોને તારે, સાસરા પક્ષમાં પણ અને મયકામાં પણ. અને એટલા માટે દીકરીને ભણાવવી જોઈએ, સંસ્કારિત કરવી જોઈએ, જેથી કરીને બે પરિવારો આગળ વધતા હોય છે. અને એટલા માટે જરૂરી છે દીકરીને સંસ્કારી બનાવવાની, સાથે સાથે દીકરાને પણ સંસ્કારી બનાવવાની આવશ્યકતા છે. સબકે પરિવાર કે